મારો ભાવ એટલો છે ને કે શબ્દ અવાક બની જાય છે અને અનુ બંધ કરવાની વાત તો તો એક બાજુ રહી હે હું અંદર પ્રવેશ તમારી આ કઈ વાત ની ખબર નથી અંદર પ્રવેશ થયો એટલે મેં માને પ્રાર્થના કરી કે માં મારું આ ગામમાં તે દિવસે આવવાનું થયું જ્યારે તારી પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે માં આ પટાંગણમાં માં આવવાનું નવાર થયું છે પણ તારી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પહેલી વાર અમે વાડિયામાં આવ્યા છે તો માં આજે એક દીકરી તારી પાસે એટલું માંગે છે કે આ પટમાં એટલો જોરદાર સંગઠન થાય ને માં હો દીકરા દીકરીના અહીંયા લગ્ન થાય હો જોડી પરણે હોનવાય હવે તમે બંધ થવાની અહીંયા ક્યાં વાત કરો અને આશા છે ને નિયમર છે મને ભાડિયા માં કુદરતી એટલું છે કારણ કે આ ગામનો ઉત્સાહ એટલો છે આ ગામનો સંગઠન ઉત્સાહ ભાવ મર્યાદા માન આ આ મર્યાદા બેનું દીકરીઓને જો ને ઓડગોડ થઈ જવાનું મન થાય આ આ મર્યાદા આ તો ક્યાં ગવે દેખાય છે એટલે બંધ થવાની તો વાત જ ભૂલી જાવ

પણ એની સામે જ્યારે મંડાણ કર્યું રાવણ સામે સો ટકા આખી સેના જીતી ગઈ પણ જગદંબાની કૃપા લવ અને કુશ ઉપર ઉતરી નાના નાના બાળને સામે રાખી દીધા લ્યો હે આ આ કૃપા કરે ભાડિયા ગામ ના આ સ્વયંસેવકો ખાલી આટલામાંથી દસ જણા નક્કી કરી નાખે ને કે હો જોડી આવતા વર્ષે કરવી છે સાહેબ આ સોનલનું પટાંગણ છે આ જગદંબા હોન બેઠી છે પણ સંકલ્પ મજબૂત જોઈએ સંકલ્પ પાછળની મહેનત ઈ પણ એટલી જ જોઈએ કારણ કે ક્રાંતિ મહેનત વગર ઘટતી નથી બહુ મહેનત માંગી લે છે અઢળક પરિશ્રમ માંગે છે ત્યારે સમાજમાં ક્રાંતિ ઘટી જાય છે મોટા મોટા લેક્ચર કરવાના અદવારથી વારી લેવાથી તાલીમ પાડવાથી ક્રાંતિ ઘટતી હોતો તો ક્યારની દાટ વધી ગયું હતું હે પણ આ નથી થતું પૂરેપૂરો પરિશ્રમ ખંત જોઈએ છે મને આ હમણાં કોઈએ પૂછ્યું કે આમાં સમૂહ લગ્ન રજત જયંતિ મહોત્સવ આટલા કાર્યક્રમ આ આઠ વર્ષથી ગામડે ગામડે શું કેવી રીતે એટલે મેં એને એટલું જ કીધું કે અંદરની મહેનત છે ને સમાજે કોઈએ જોઈ નથી રાતના બે બે વાગા સુધી હું અને થોડાક છોકરાઓ ઈ છોકરાઓ કેવા જો જ્યારે જે જેને જેને કામ કરવાની ધગસ થાય છે ને જે વ્યક્તિને નિમિત બનાવવા માંગે ને ઈ કેવા મજૂરી કરે ટકટાણો કરે એવા છોકરા બે બે વાગા સુધી જાગી અને કોન્ટેક્ટ નંબર કડે આવતે સવારના 4 નો શેડ્યુલ શું બધાય ભેરા થાય છે એનું એના પ્રવાસ કરતા તા બધાય છે છોકરાઓ ભેરા લગભગ

કારણ કે બાળક છે ઉભાલો પણ માને જ દેવાનો હોય અમારી પીડા અમારી અમારી અરજી અમારી પીડા અમારી વેદના ઈ ગામના કોઈ મોટા માણ પાએ અમે જીત્રી જ નથી અમે તો તારા થડા પાએ તું ગમે એવી હોય તું અમારું નાનું એવું ફડું હિન્દુર વાળું હો ભલે હો વર એને હિન્દુર ન ચડ્યો હોય કે દ વર ન ચડ્યો તોય પણ એને જ અમે કહીએ એટલે એવી મહેનત કરો એવો પુરુષાર્થ કરો આ ગામમાં શું ન થઈ શકે ભલામણ અમને અમે જો એટલું આમ આ ગામમાં ઉપર પોર લેતા હોય તો તમે તો આ ગામના છો કનશ્યામભાઈ ગુલાબી રૂમાલ આ આ શું ન કરી શકે હે અમે આવતો તો જર ગુલાબી રૂમાલ આવતો તો આ શું છોકરા ઉતારે તો ન કરી શકે એટલે એક અપેક્ષા કે આવતા વર્ષે ને ગમે ત્યારે તમારી મોજ આવે ત્યારે પણ પ્રયત્ન કરો જીણભા હા બોલીએ શ્રી હોનલ માદગી જોરથી બોલો જોરથી બોલો આ હોનલ નું પટાંગણ બોલીએ શ્રી હોનબાઈ મા હા હાલો ભાઈઓ બધા એક જ મિનિટ સાંભળજો માતાજી શું બોલે આમ છાણોટ મે સમજ્યા કે ન સમજ્યા કે માતાજી ઈ ચેતા કે સો સમૂહ લગન જવાબદારી એકાર વડે ભાડીએ કે ગિડે જીએ સજે સમાજ અખિલ કચ્છ ચારણ સમાજ જવાબદારી પાંકે એકડો વખત ગિડે જીએ અને માતાજી આ જવાબદારી ગેંડા છે કોઈ વાંધો નહી અને આવી વિચાર તો સો સમૂહ લગન મે જે પંચા સમૂહ લગન ની જવાબદારી બ્રાહ્મણે ફેકાઈ જા આસી આકે મહેનત કરાઈ દસ આસી માતાજી જવાબદારી ગેંડો છે સો નહીં સવા સો લગન થાસે તો ભાડિયા માં કરી દેશે ભાડિયા ઈ નકી અમે વિશ્વાસ આપીએ છે આપ સૌનો અહીંયા થી માતાજી આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર હવે હા માતાજી અસિ મે સમાજના ગોર રહ્યું અનુભવ અમે સાડત્રીસ પેઢી થી કુલ ગોર છીએ આ સમાજના તો અમારી હવે આમાં કરી એમાં કોઈ અમારા દાદા કંઈ જાણતા નહોતા ને મંત્ર નહોતા આવડતા ત્યારે આ લોકો એને ભાવ્યા છે તો હવે અમે ચાર મંત્ર ભણી ગયા છે અમે ન ભાવીએ એમાં કોઈ મોટી વાત નથી તો અમે આ કાર્યમાં અમે પણ એટલા જ જોડાશું ખૂબ ખૂબ આભાર માતાજી આપ પધાર્યા આપનો આવી જ રીતે બાળિયા ઉપર અમે દૃષ્ટિ રાખજો આપ સૌની ટીમનો ખૂબ ખૂબ આભાર માતાજીને હવે ચાય પાણીની પૂછા કરો ને પછી આગામી કાર્યક્રમ જોય હોય અને હવે માતાજીને સંધ્યા આરતીનો પણ ટાણો છે બોલો સોનલ માત કી જય અસ્તુ જય માતાજી જય શ્રી રામ